તમે ક્યારે એકલા પડ્યા છો કદી પણ એકલા એકલા બેઠા છો તમને એકલતા ગમે છે કે એકાંત આવા પ્રશ્નો કોઈ અચાનક પૂછવા લાગે તો આપણે મૂંઝાઈ જઈએ કદાચ થોડો ગુસ્સો પણ આવી જાય કે આવું તો કઈ પૂછાતું હશે માણસ ક્યારેક તો એકલો પડ્યો જ હોય ને ભાઈ પણ નાજી આ માનીએ છીએ તેટલી સરળ વાત નથી કારણ કે હકીકતમાં હું એકલો હોઉં ત્યારે પણ કેટ કેટલા લોકોની સાથે જોઉં છું બહારથી અને અંદરથી પ્રત્યક્ષ રીતે હું જેને જોઉં છું તે મારી સાથે જોડાય છે એટલે તેના વિશેના વિચારોથી હું પ્રવૃત્ત થઈ જાઉં છું અને પરોક્ષ રીતે જે અહીં મારી સાથે નથી તેની સાથે હું જોડાઈ જાઉં છું મારું મન મારું હોવા છતાં કેટલા બધા લોકો બાબતો ઘટનાઓ તેનો કબજો લઈ લે છે અને તેથી હું એકલો છું છતાં એકલો નથી આપણે એકલા આવીએ છીએ અને આપણે એકલા જવાના છીએ પણ વચ્ચેના ગાળામાં કેટ કેટલા લોકોનું ટોળું આપણી સાથે ચાલવા લાગે છે ત્યારે પ્રશ્ન થાય આપણે એક છીએ કે ટોળું છીએ આવું બધા સાથે બને છે અને તેથી તેનાથી ચેતવા જેવું છે શાંતિથી બેસીને આપણને સાંભળીએ તો અનુભવ થશે કે કેટલા બધા અવાજો સંભળાય છે અને હા આપણે ઓળખી શકીએ તેવા પરિચિત અવાજો તે હોય છે મારા દાદા કે મારી નાનીમાં કે મારા પિતા કે મારી માતા કે મારી પત્ની કે મારો દીકરો દીકરી કે મારો મિત્ર કે મારો વિરોધી કે મારો નેતા કે મારો પડોશી કે મારો ચેટ ફ્રેન્ડ કે મારો વોટ્સઅપ ક્લિપનો ફ્રેન્ડ

દબાઈ જાય છે મૂંઝાઈ જાય છે અને સમય જતાં મૂરઝાઈ જાય છે એકે કહ્યું આમ કર તરત બીજો અવાજ બોલે આમ ન કરાય હો અને બિચારો મારો અવાજ તો સમસમિત જાય આપણે નથી સાંભળવા તેવા અવાજોને નથી કહી શકતા કે મુજે મેરે હાલ પે છોડ દો મુગલે આઝમમાં ના કહે તખલિયા અને બધા ભાગી જાય એવી છૂટ આપણને નથી મળતી આપણને નાનપણથી શીખ્યું છે કે વન ઇઝ અ લોન ટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ પણ હવે સમય બદલાયો છે આધ્યાત્મિકતા કહે છે અહમ બ્રહ્માસ્મી ઓશો સમજાવે છે અકેલે કા અર્થ કિસી ગેરમોજૂદગી હૈ લેકિન એકાંત કા અર્થ મેં કાફી હું આ બે શબ્દો વચ્ચેનો ભેદ પારખી લેવાથી જીવવાની વધુ મજા આવે છે એકાંત એટલે હું મારી સાથે છું અને તેથી એકાંત ગમતીલું હોય છે પણ એકલતા એટલે મારું કોઈ નથી અને તેથી એકલતા વિષાદ પ્રેરક હોય છે એકાંત ગમે એકલતા ડંખે હવે આ અર્થને સામે રાખીને ખુદને પૂછીએ કે તમે ક્યારે એકલા બેઠા છો શું તમે તમારી સાથે ક્યારેય જીવ્યા છો જે માણસ પોતે પોતે જ છે અને પોતે પોતાની સાથે જ છે ભૂતકાળના કે ભવિષ્યની ચિંતાથી લદાયેલો નથી કે સિંહ જેટલો બળવાન અને બાળક જેટલો નિર્દોષ છે એ પોતાની સાથે જીવે છે પોતાની સાથે શ્વસે છે પોતાની સાથે વાતો કરે છે અને જરૂર પડે ત્યારે પોતે પોતાનામાંથી બહાર નીકળી ત્રીજો પુરુષ એક વચન થઈ પોતાની જાતને દૂર રહી નિહાળી શકે છે આ થઈ શકે તો તો ધન્ય ધન્ય